नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 માં આપણે ભણીએ આપણી આસપાસ થતા ફેરફારો। વિદ્યાર્થી મિત્રો, તમે રોજિંદા જીવનમાં ઘણા બધા ફેરફારો અનુભવો છો। તમારા વાળ વધી જાય છે, તમારા નખ વધી જાય છે, બગીચામાં ફૂલ ખીલે છે અને ફૂલ કરમાય છે। આ બધા ફેરફારો તમને જાદુ નથી લાગતા? ના, કારણ કે તમે વિજ્ઞાન સમજો છો। તો વિજ્ઞાન સમજવું તો તમને જાદુઈ કળાઓ સમજાઈ જશે। તો ચાલો આજે આપણે કેટલાક એવા ફેરફારો જોઈએ કે જે જુદી જુદી રીતે વર્ગીકૃત કરી શકાય। તો પહેલા એક કામ કરો, ફુગાને ફુલાવો। વિદ્યાર્થી મિત્રો, ફુગામાં હવા ભરીએ તો શું થાય છે? ફુગો ફૂલે છે, અને એ ફુગામાંથી હવા કાઢી નાખીએ તો ફુગાને મૂળ આકારમાં લાવી શકાય છે। હા, બીજી વસ્તુ, કાગળનું વિમાન બનાવો। કાગળમાંથી વિમાન બનાવીને ઉડાડી શકો તો એ જ વિમાનમાંથી પાછો તમે કાગળ મેળવી શકો છો। વિમાનની ડિઝાઇન લખાઈ જાય અને તમે કાગળ મેળવી શકો છો। રોટલીના લોટમાંથી રોટલી બનાવો। રોટલી બનાવતા વખતે સ્ત્રીઓ જ્યારે શીખે રોટલી, છોકરીઓ પહેલા બનાવતી વખતે, ત્યારે રોટલીનો યોગ્ય આકાર બનતો નથી। ત્યારે શું કરીએ છીએ, પાછી રોટલીને ભેગી કરી દઈએ છીએ અને નવી રીતે આકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આ ત્રણેય ફેરફારમાં તમને શું દેખાય છે? આ એવા ફેરફારો છે જેને ઉલટાવી શકાય છે। જે ફેરફાર દરમિયાન મૂળ પદાર્થ પાછો મેળવી શકાય છે એવા ફેરફારને કહેવાય ઉલટાવી શકાય તેવો ફેરફાર। ઉદાહરણ તરીકે, બરફનું પાણીમાં રૂપાંતર થાય છે। બરફને તમે ફ્રીજમાંથી કાઢો તો પાણી બની જાય છે, એ જ પાણીનું પાછું બરફમાં રૂપાંતર કરી શકાય? હા, કઈ રીતે? એ પાણીને પાછું ફ્રીજમાં મૂકી દો। તો આવા આપણા રોજિંદા જીવનમાં જે ફેરફારો છે જેને ઉલટાવી શકાય છે એવા ફેરફારોને કહી શકાય ઉલટાવી શકાય તેવા ફેરફારો। હવે ફુગાને ફોડો। ફુગાને ફોડો, ફુલાવેલા ફુગા ઉપર ટાંચણી મારો તો ફુગો ફૂટી જાય છે, પછી પાછો મૂળ ફુગો તમે મેળવી શકતા નથી। બીજી વસ્તુ, કાગળમાંથી યોગ્ય આકાર કાપીને વિમાન બનાવો। કાગળ હોય છે એના ઉપર વિમાનનું ચિત્ર પેન્સિલથી દોરી લેવાનું, પછી કાતર વડે એ આકાર કાપી લઈએ છીએ તો શું થાય છે? આપણે ફરી પાછા એ કાપેલા કાગળમાંથી મૂળ કાગળ મેળવી શકતા નથી। ત્રીજી વસ્તુ, રોટલી યોગ્ય આકારમાં વણાઈ જાય પછી ગેસ ઉપર આપણે એને શેકીને રોટલી બનાવીએ છીએ તો રોટલી ઉપસીને કુણી દડા જેવી રોટલી બને છે, તો એ રોટલી બની જાય પાછો લોટ મેળવી શકીએ છીએ? ના। તો તમે કહેશો, સાહેબ આ ફેરફારો એવા છે જેને ઉલટાવી શકાતા નથી। વિદ્યાર્થી મિત્રો, એક બીકરની અંદર આપણે પાણી લઈએ થોડું, ત્યારબાદ એ પાણીમાં ખાંડ કે મીઠું ઉમેરીએ। જો આ થોડું મીઠું ઉમેરીએ, મીઠું વત્તા પાણી, તો મીઠું ને પાણી સમાંગ રીતે ભળી જશે અને મીઠાનું દ્રાવણ બનશે। શું આમાંથી તમે મીઠું ને પાણી બને અલગ કરી શકો? આ ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય? હા, કઈ રીતે? આ મીઠાના દ્રાવણનું બીકર આપણે તડકામાં મૂકી દઈએ જેથી ખૂબ તાપ હોય તેથી પાણીનું બાષ્પીભવન થાય। પાણીનું શું થાય? બાષ્પીભવન। ધીમે ધીમે રોજ 2-5 ટીપા પાણીના ઓછા થશે, રોજ બાષ્પીભવન થતું જશે ને છેલ્લે શું વધશે? મીઠું।
તો આ કેવો ફેરફાર થયો? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર। તો વિદ્યાર્થી મિત્રો તમે બરાબર સમજ્યા હશો કે આ એકમમાં આપણે મોટા ભાગની ઘટનાઓને માત્ર ઉલટાવી શકાય કે ઉલટાવી ન શકાય તેના આધારે વર્ગીકૃત કરી શકાય છે। અસ્તુ।